श्री कृष्ण मित्रों नवमा धोरणनी अंदर चेप्टर वन में टैक्स बधाज दाखला अपने कम्प्लीट कर आज घात घातांकना थोड़ाक दाखला प्रेक्टिस् बुकना अपने जोई लीए सैकंड एक्जाम्पल है एक पॉइंट छनी अंदर ये अपना माटे कहीं आवुं कहे छे सादरूप आपवानुं छे पच्चीस नी त्रण दुत्यांश घात गुणिया 243 नी 3/5 घात ना छेद मा 16 नी 5/4 घात गुणिया 8 नी 4/3 घात। अत्यार सुधी आपणी पासे शुं हतुं के एक एक आवता दाखला तरीके 25 नी 3/3 नी किंमत एवी रीते हवे आ बधुं भेगुं छे। अच्छा 25 ने हूँ आम लखी शकू 5 वर्ग एने गुणिया 3/3 गुणिया 243 એટલે કોની 5 ઘાત થાય 3 ની 5 ઘાત થાય એને ગુણ્યા 3/5 છેદમાં 16 એટલે કોની 4 ઘાત થશે 2 ની થશે તો 2 ની 4 ઘાત એને ગુણ્યા 5/4 ગુણ્યા 8 એટલે 2 નો ઘન એને ગુણ્યા 4/3 ઘાત ની ઘાત નો ગુણાકાર કરી એટલે આ આવશે 5 ની 2 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 3/5 गुणिया 3/5 ना छेद में 2/4 गुणिया 5/4 गुणिया 2/3 × 4/3 आ 2 कैंसल 5 कैंसल 3 कैंसल 4 कैंसल बराबर ऊपरना भाग में आई 5/3 गुणिया 3/3 नीचे 2/5 गुणिया 2/4 आ 5/3 એટલે 125 3/3 એટલે 27 ના છેદમાં 2/5 32 અને 2/4 એટલે 16 હવે આપણે ગુણાકાર કરી લઈએ તો 125 ગુણ્યા 27 બરાબર 35 17 8 5 7 3 3 એટલે આ મને મળશે 3375 છેદમાં 32 × 16 કરીએ એટલે 320 2 11 5 એટલે આ મને મળશે 512 બરાબર તો આ આપણો આન્સર આવી ગયો ક્લિયર। મૂળ કરવાનું શું છે કે જે અત્યાર સુધી નાના નાના દાખલા ગણ્યા હતા આમાં ભેગું છે બધું બરાબર। सैकंड एक्जाम्पल लीए आप तीजो दाखिल एम अपने शूँ कीधु तीजा दाखला में कीधु कि 2 − 3 वत्ता 0.01 − 1/2 − 27 2/3 बराबर। હવે પહેલું તો માઇનસ ઘાત છે એને પ્લસ કરવો હોય તો એને છેદમાં લઈજે એટલે આ મને મળશે 1/2 − 2/3 વત્તા આ 0.01ને પ્લસ કરવો હોય તો આને છેદમાં લઉં પણ હું એ પહેલાં કરું છું 1/6 લખી શકાય એની −1/2 ઓછા 27 એટલે 3/3 એના ઉપર 2/3 બરાબર। आ 1/2 एमने आ −1/2 घात है व्यस्त करी दीए तो आ 100 छेद में 1 लखवानी जरूर नहीं 100 × 1/3 ओछा अहीं आवशे 3/3 है सॉरी 3/3 × 2/3 आ 3/3 कैंसल 1/8 વત્તા 100 × 1/3 100 એટલે 10/2 થાય ઓછા 3/3 કેટલો આવશે 9 આ 1/8 પ્લસ આ બગડો ગયો 10 − 9 1/8 + 1 1/8 = 8 = 9/8 આ આપણો આન્સર આવી ગયો ક્લિયર।
ત્રીજો જે દાખલો છે એ એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન બે માર્ક સુધી પૂછાઈ શકે એવો છે. એમાં તમને કીધું છે કે 125ની એક્સ ઘાત બરાબર 25ની છેદમાં 5ની એક્સ ઘાત. હવે જો આ 5ના ઉપર એક્સ ઘાત છે આ બાજુ ગુણાકારમાં આવે એટલે આ છે 125ની એક્સ ઘાત એને ગુણ્યા 5ની એક્સ ઘાત બરાબર 25. અચ્છા 125ને હું 5નો ઘન લખી શકું એની ઉપર એક્સ ઘાત ગુણ્યા 5ની એક્સ ઘાત અને 25ને લખી શકાય 5ની 2 ઘાત. જો તો અહીંયા આધાર સરખા છે આ આપણી પાસે આવશે 5ની 3 એક્સ ઘાત 5ની એક્સ ઘાત 5ની 2 ઘાત. આધાર સરખા છે ગુણાકાર છે તો ઘાતનો થશે સરવાળો આ થશે 5ની 3 એક્સ પ્લસ એક્સ બરાબર 5ની 2 આ 4 એક્સ બરાબર 5ની 2. આધાર સરખા છે ઇક્વલ ટુ છે તો ઘાત પણ સરખી હોય તો એનો મતલબ 4x = 2 x = 2/4 તો x = 1/2 આ એક્સની કિંમત આપણી પાસે આવી ગઈ. ક્લિયર. પાંચમો દાખલો જોઈએ આપણે. પાંચમા દાખલામાં આપણને કીધું છે a = √5/8 અને 8ના છેદમાં a = √5 હોય તો bની કિંમત શોધો. જો આ a બરાબર છે. અચ્છા આને હું આમ લખી શકું જોવો તો 8ના છેદમાં b√5 = a અને આ બાજુ ગુણાકારમાં ગયા આ છેદમાં આવ્યા બરાબર. આ કિંમત a બરાબર આવી આ પણ કિંમત a બરાબર છે તો બંનેને સરખાવી દઈએ આપણે તો આપણી પાસે આવે √5/8 8/b · √5 સોરી આ બંનેનો ગુણાકાર કરીએ એટલે b√5 / √5 88 64 અહીંયા આવશે √5 / √5 એટલે 5 b · 5 = 64 તો b = 64/5 આ આપણી પાસે bની કિંમત આવી. આપણને bની કિંમત જ શોધવાની કીધી હતી. કદાચ જો a સાથે શોધવાનો કીધો હોય તો bની જગ્યાએ આ કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. દાખલા તરીકે a = a ની કિંમત તો આપી દીધેલી છે √5/8 બરાબર એટલે એની કોઈ શોધવાની નથી. છઠ્ઠો દાખલો આપણે સાબિતીનો આપણને કીધો છે. એમાં તમને કીધું છે કે x√a b-c છેદમાં x√b a-c ભાગ્યા x√b√c x√a અને આ બધા ઉપર સી ઘાત છે = 1 સાબિત કરો. કરી દઈએ. ચાલો સૌથી પહેલાં અહીંયા ઉપર જે ભાગ છે એને એક્સપાન્શન આપી દઈએ પહેલાં પદમાં તો આ આવશે x a · b a b - ac છેદમાં x a · b a b - bc ભાગ્યા અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે bc/x ac બરાબર. ચાલો હવે આ આવશે x√ab - ac હવે આ બંનેની બાદબાકી એ કરી શકો છો અને ન કરો તો ત્યારે એમને એમ રહેવા દો x√ab - bc ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો આપણે એને ઉલટાવવું પડે. આવી ગયો x√ac/x√bc આ બંને ભાગાકારમાં છે એટલે બાદબાકી એ જ રીતે આ બંનેની બાદબાકી તો આ આવશે x√ab - ac - bc છેદમાં x√ab - bc - ac હવે આ બંને ભાગાકારમાં છે એટલે એની બાદબાકી થાય
एक्स रेस टू ए बी माइनस ए सी माइनस बी सी माइनस ए बी माइनस बी सी माइनस ए सी. मैं काउंस एटले कर्या कि बार माइनस है अंदर निशानी बदलाई तो आवशे एक्स रेस टू ए बी माइनस ए सी माइनस बी सी माइनस ए बी प्लस बी सी प्लस ए सी. जो आ प्लस ए बी माइनस ए बी माइनस ए सी प्लस ए सी माइनस बी सी प्लस बी सी गया तो आवशे एक्स रेस टू जीरो. एक्स नी जीरो एटले केटली वन. बराबर छे ने सीम्पल दाखलो छे. बराबर सातमो दाखलो आपणे लईए. सातमा दाखलामां कीधुं छे कि टू रेस टू एक्स माइनस टू इंटू थ्री रेस टू टू एक्स माइनस सिक्स बराबर छत्रीस. ओके हवे अहींया थोड़ूक आपणा माटे अलग छे. અહીંયા આપ્યું છે ટુ રેસ ટુ એક્સ માઇનસ ટુ ગુણ્યા થ્રી રેસ ટુ ટુ એક્સ માઇનસ સિક્સ. અહીંયા આધાર સરખા નથી. અહીં જરા આપણે હમણાં સરવાળો કરી દે. હવે આ બે અને ત્રણ આધાર છે ને એવું જ સામે આવે એવો પ્રયત્ન કરીએ તો છત્રીસને મારે આમ લખી શકાય નવ ગુણ્યા ચાર. તો આને આવી રીતે લખવું હોય તો કે ટુ રેસ ટુ એક્સ માઇનસ ટુ ગુણ્યા થ્રી રેસ ટુ ટુ એક્સ માઇનસ સિક્સ બરાબર टू रेस टू स्क्वेर अने थ्री रेस टू स्क्वेर आम लखी शकाय. हवे बे वाला छे ने सरखावी अने त्रण वाला ने सरखावी तो टू रेस टू एक्स माइनस टू बराबर टू रेस टू टू अने थ्री रेस टू टू एक्स माइनस सिक्स इज इक्वल टू थ्री रेस टू टू. आधार सरखा तो घात पण सरखी तो एक्स माइनस टू इज इक्वल टू टू तो एक्स बराबर मने मळशे फोर. आमां ई ज आवशे छतां चेक करी लीजो. 2x माइनस सिक्स बराबर टू तो 2x बराबर एट तो x बराबर केटला आवशे फोर. आ आईएमपी दाखलो समझो बहु सरस छे. क्लियर. नेक्स्ट एक्जाम्पल छे आठमा दाखलामां आपणी पासे कंईक आवी रीते वात आवी छे कि टू अपॉन फाइव रेस टू फाइव गुणिया पच्चीसना छेदमां चार ની ત્રણ ઘાત બરાબર પાંચના છેદમાં બે એની ઉપર થ્રી એક્સ માઇનસ ટુ ઘાત હોય તો એક્સની કિંમત મેળવું. ચલો અહીંયા આવશે ટુ રેસ ટુ ફાઇવ અપોન ફાઇવ રેસ ટુ ફાઇવ બરાબર આ જે ઘાત છે એ બંનેને આપી દીધી ગુણ્યા પચીસ એટલે પાંચનો વર્ગ ચાર એટલે બેનો વર્ગ એની ઉપર ત્રણ ઘાત અને અહીંયા આવશે પાંચની ઉપર થ્રી એક્સ માઇનસ ટુ ઘાત અપોન બેની ઉપર થ્રી એક્સ માઇનસ ટુ ઘાત અથવા પાંચના છેદમાં બે ઉપર થ્રી એક્સ માઇનસ ટુ ઘાત એમને રહેવા દેશો તો પણ ચાલશે. દાખલા તરીકે આ પાંચના છેદમાં બે થ્રી એક્સ માઇનસ ટુ. હવે આ પદ એમને રહેશે તમારા માટે ટુ રેસ ટુ ફાઇવ અપોન ફાઇવ રેસ ટુ ફાઇવ ગુણ્યા આ છ ઘાત છ ઘાત બરાબર આને કોઈ બદલાવ કરતા નથી આપણે પાંચના છેદમાં બે થ્રી એક્સ માઇનસ ટુ. હવે જો આ બાજુ પાંચના છેદમાં બે છે તો આ એવું કંઈક લાવવા પ્રયત્ન કરીએ તો આવશે પાંચની છ ઓછા પાંચ છેદમાં બેની છ ઓછા પાંચ ઇક્વલ ટુ પાંચના છેદમાં બેની થ્રી એક્સ માઇનસ ટુ ઘાત. તો આ તમારા માટે આવશે પાંચના છેદમાં બે બરાબર પાંચના છેદમાં બેની થ્રી એક્સ માઇનસ ટુ ઘાત. હવે આની કાંઈ નથી એટલે કેટલી ઘાત હોય એક ઘાત તો હોય જ તે. તો આધાર સરખા ઘાત પણ સરખી તો વન ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ ટુ તો થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ બરાબર મને મળશે એક. બરાબર દાખલો છે ને આમ જોવાથી જેટલો અઘરો લાગે ને એટલો હોતો નથી. નવમો દાખલો તમારે નથી કરવાનો. દસમો દાખલો છે આપણા માટે. દસમા દાખલામાં કીધું છે કે એક્સ રેસ ટુ એ અપોન એક્સ રેસ ટુ બી એના ઉપર એ પ્લસ બી ઘાત ગુણ્યા એક્સ રેસ ટુ બી અપોન એક્સ રેસ ટુ સી
एना ऊपर बी प्लस सी घात गुणिया एक्स रेस टू सी अपॉन एक्स रेस टू ए एना ऊपर सी प्लस ए घात बराबर वन साबित करो। तो सौथी पहला जे काउंस ऊपर नी घात छी दरेक पद ने आपी दिए तो अपना माटे कंईक आवुं आवशे एक्स रेस टू ए ए प्लस बी छेदमां एक्स रेस टू बी ए प्लस बी गुणिया एक्स रेस टू बी बी प्लस सी छेदमां एक्स रेस टू सी बी प्लस सी गुणिया एक्स रेस टू सी सी प्लस ए छेदमां एक्स रेस टू ए सी प्लस ए दरेकने पोतपोतानी घात आपी दीधी। हवे ई मुजब विस्तरण करिए तो ऊपर आवशे एक्स रेस टू ए स्क्वेर प्लस ए बी छेदमां एक्स रेस टू ए बी प्लस बी स्क्वेर गुणिया एक्स रेस टू बी स्क्वेर प्लस बी सी छेदमां एक्स रेस टू बी सी प्लस सी स्क्वेर गुणिया एक्स रेस टू ए सी प्लस सी स्क्वेर छेदमां एक्स रेस टू ए सी प्लस ए स्क्वेर बराबर। हवे आ बधा ज नो सरवाळो थई जाय बराबर गुणाकार छे अंशमां बधानो सरवाळो करी दियो तो आ ए स्क्वेर प्लस ए बी प्लस बी स्क्वेर प्लस बी सी प्लस सी स्क्वेर प्लस ए सी अथवा तो ए सी प्लस सी स्क्वेर ई ज रीते छेदमां पण सरवाळो थाय ए बी वत्ता बी स्क्वेर वत्ता बी सी वत्ता सी स्क्वेर वत्ता ए सी वत्ता ए स्क्वेर। હવે આ જોવા જાઓ તો બંને પદ સરખા છે કઈ રીતે જો આ એ સ્ક્વેર છે એ બી છે બી સ્ક્વેર છે બી સી સી સ્ક્વેર એ સી જો સરખા પદ હોય તો આખું પદ કેન્સલ કરી દો શું જવાબ આવે વન ક્લિયર અથવા ઘાતની બાદબાકી કરી દો તો પણ ઉડી જવાનું બધું। ક્વેશ્ચન નંબર 11 તમારે નથી કરવાનો 12માં દાખલામાં પહેલો દાખલો તમારી જાતે કરવાનો છે બરાબર એકદમ સિમ્પલ છે 12th માં પહેલો હોમવર્કમાં છે બીજો દાખલો તમને એવું કહે છે કે 64 ની માઇનસ એક તૃતીયાંશ ઘાત ગુણ્યા 64 ની માઇનસ એક તૃતીયાંશ ઘાત ઓછા 64 ની બે તૃતીયાંશ હવે આ પ્લસ છે એ માઇનસ નથી આ એક તૃતીયાંશ પણ માઇનસ નથી ઓકે સૌથી પહેલાં 64 ને પ્લસ કરવા એકના છેદમાં 64 ની એક તૃતીયાંશ ઘાત બરાબર આ 64 એટલે હું 4નો ઘન કહી શકું એને ગુણ્યા એક તૃતીયાંશ માઇનસ 4નો ઘન એને ગુણ્યા બે તૃતીયાંશ ક્લિયર 64 એટલે 4નો ઘન તો આ 4ની 3 ઘાત એને ગુણ્યા એક તૃતીયાંશ તગડો તગડો કેન્સલ એટલે 4ની 1 ઘાત તગડો તગડો કેન્સલ 4ની 2 ઘાત 3 કેન્સલ 1ના છેદમાં 4 ચાર ઓછા 16 બરાબર 4નો વર્ગ 1ના છેદમાં 4 ગુણ્યા માઇનસ 12 છેદ ઉડાડી દો શું જવાબ આવશે માઇનસ 3 જો દેખાવે જેટલો અઘરો લાગતો હતો એટલો અઘરો હતો નથી। ત્રીજો દાખલો આ બહુ સરસ મજાનો દાખલો છે જો 8ની ઉપર એક તૃતીયાંશ ઘાત ગુણ્યા 16ની ઉપર એક તૃતીયાંશ ઘાત છેદમાં 32ની ઉપર માઇનસ એક તૃતીયાંશ ઘાત છે। હવે પહેલું તો આ 32ની જે માઇનસ ઘાત છે એને ઉપર લઈ જાઓ તો આ કંઈક આવું આવશે 8ની ઉપર એક તૃતીયાંશ 16ની ઉપર એક તૃતીયાંશ 32ની ઉપર એક તૃતીયાંશ તો બધાની ઘાત સરખી છે કે નહીં તો હું આને આમ ન લખી શકું જુઓ તો 8 × 16 × 32 એની ઉપર એક તૃતીયાંશ ઘાત થાય કે નહીં ચાલો હવે 8 એટલે શું થશે 2ની 3 ઘાત 16 એટલે 2ની 4 ઘાત આ 2ની 5 ઘાત આ બધું ગુણાકારમાં છે ઘાતનો શું થાય સરવાળો તો 2ની 3 વત્તા 4 7 ને 5 12 ઘાત એની ઉપર એક તૃતીયાંશ તો 2ની 12 ઘાત ગુણ્યા એક તૃતીયાંશ છેદ ઉડાડો 3 ચોક 12 2ની 4 ઘાત કેટલો જવાબ આવશે 16 બરાબર બહુ જ સરસ દાખલો છે। લાસ્ટ એક્ઝામ્પલ આજનો 4 અપોન
216 એની માઇનસ બે તૃતીયાંશ ઘાત વત્તા એકના છેદમાં 256 એની માઇનસ ત્રણ ચતુર્થાંશ ઘાત વત્તા બેના છેદમાં 243 માઇનસ એક પંચમાંશ ઘાત. ચાલો પહેલા તો આ પ્લસ કરો, આ બધાને ઉપર લઈ જાઓ તો 4 એને ગુણ્યા 216ની બે તૃતીયાંશ વત્તા આ ઉપર જાય એટલે 256ની ત્રણ ચતુર્થાંશ, 2 ગુણ્યા 343ની એક પંચમાંશ. બરાબર, 216 કોની ત્રણ ઘાત 216 થાય તો 6ની ત્રણ ઘાત કરો તો એ 216 થાય, એટલે 6³ × 2³. 256 એટલે કોની ચાર ઘાત થાય, 256 એટલે 16નો વર્ગ થયો, 16 એટલે 2નો વર્ગ, સોરી 4નો વર્ગ, એટલે આ 4ની ચાર ઘાત 256, 3 ચતુર્થાંશ, 343 એટલે 3ની 5 ઘાત, સોરી 243 છે એને ઉપર એક પંચમાંશ. ચલો 3 કેન્સલ, 4 કેન્સલ, 5 કેન્સલ, આ 4 × 6² + 4³ + 2³ = 1. 6² = 36 એટલે 4 × 36, 4³ = 64 + 6 આવશે 144 + 64 + 6. 4 × 4 = 8 + 6 = 14 વધી પડી 1, 7 × 4 = 11 વધી પડી 1, 214 આ આપણો આન્સર છે. ક્લિયર? હવે જો મિત્રો ચેપ્ટર 1 અહીંયા હું પૂરું કરું છું, તમારે ખાસ જે કાંઈ કરાયેલું છે બધું જ સરસ રીતે રિવાઇઝ કરી લેજો, આ બહુ જ અગત્યનું ચેપ્ટર છે, નેક્સ્ટ ચેપ્ટર આપણે આવતા અઠવાડિયાથી શરૂ કરશું. ઓકે, ઘણા બધા મિત્રો છે એ વિડીયો જોવે છે પણ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા નથી, જે લોકોને બાકી હોય એ કરી નાખશો. ક્લિયર? ચાલો આવજો.